ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો આપણે કેમિસ્ટ્રીની અંદર કાલે જે બીજું ચેપ્ટર છે એ ચાલુ કર્યું દ્રાવણો તો એની પ્રાથમિક માહિતી આપણે જોઈ દ્રાવણો કોને કહેવાય દ્રાવ્ય કોને કહેવાય દ્રાવક કોને કહેવાય અને દ્રાવણોના પ્રકાર છે તો એ દ્રાવણોના પ્રકારની પણ આપણે વાત કરી તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જે ટેક્સ્ટબુકની અંદર છે એ ટેક્સ્ટબુકની અંદર જે આપણે કોષ્ટક જોયું કે ભાઈ દ્રાવણોના પ્રકાર તો એની અંદરથી પણ ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર અને જેડબલી નીટની અંદર પરીક્ષાની અંદર પણ એમાંથી ઉદાહરણ છે એ ઉદાહરણ પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે ત્યાર પછી આજે આપણે લેક્ચર 2ની અંદર વાત કરવાની છે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ તો આજે આપણો ટોપિક છે 2.2 દ્રાવણની સાંદ્રતા દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ હાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ છે એ આજે આપણે સમજવાનું છે તો એની અંદર તમને વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે ભાઈ અત્યાર સુધી આપણે વાત કરતા હોય તો તમને ખબર છે કે ભાઈ દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા છે તો દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય તો દ્રાવણની સાંદ્રતાની જો આપણે સામાન્ય રીતે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકીએ દ્રાવણની સાંદ્રતા તો તમને ખબર છે કે ભાઈ દ્રાવક છે તો એ દ્રાવકની સાપેક્ષ દ્રાવ્યના જથ્થાને છે એ દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની છે એ શું કહેવાય સાંદ્રતા કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ભાઈ દ્રાવણ છે તો એ દ્રાવણની અંદર આપણે મંદ દ્રાવણ તમે સાંભળેલું હશે કે ભાઈ મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ તો મંદ દ્રાવણ છે અને સાંદ્ર દ્રાવણ છે તો એની આપણે વાત કરીએ તો મંદ દ્રાવણ કોને કહેવાય અને સાંદ્ર દ્રાવણ કોને કહેવાય તો સ્વાભાવિક રીતે છે એ આપને ખબર જ હોય કે ભાઈ મંદ દ્રાવણ છે તો મંદ દ્રાવણની અંદર દ્રાવ્યનો જથ્થો છે તો એ દ્રાવ્યનો જથ્થો છે એ કેવો હોય તો દ્રાવ્યનો જથ્થો છે એ ઓછો હોય અને જ્યારે સાંદ્ર દ્રાવણ છે તો એની અંદર છે એ દ્રાવ્યનો જથ્થો છે એ દ્રાવ્યનો જથ્થો કેવો હોય તો દ્રાવ્યનો જથ્થો છે એ કેવો હશે વધારે હશે તો હવે આપણે જે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ છે એ સમજવું છે તો એ વિદ્યાર્થી મિત્રો આપણે જે દ્રાવણનું સહઘટન હોય તો એ સહઘટનની અંદર છે એ આપણે રોજિંદા જીવનની અંદર છે એ ઘણા બધા છે એ ગૂંચવણવાળા છે એ પ્રશ્ન ઊભા થાય છે તો એના માટે દ્રાવણની સાંદ્રતા છે તો એ દ્રાવણની સાંદ્રતા માપવા માટે આપણે જુદા જુદા એકમોનો છે એ એકમોનો અભ્યાસ કરવાનો છે તો આ ચેપ્ટરની અંદર આપણે દ્રાવણની સાંદ્રતા માપવા માટે 5 થી 6 એકમો છે તો એ એકમનો છે એ આપણે ઉપયોગ છે એ ઉપયોગ કરવાનો છે તો તેની વ્યાખ્યા તેના સૂત્ર અને તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તો એ આપણે આ સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો જે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિનો જે પહેલો એકમ છે તો એની આપણે વાત કરીએ તો પહેલો એકમ છે દળ ટકાવારી તો પહેલો એકમ છે દળ ટકાવારી તો દળ ટકાવારી છે એને આપણે છે એ લખવું હોય તો કઈ રીતે લખાય તો દળ ટકાવારીની અંદર આપણે લખાય W/W% એટલે આ શું થયું દળ ટકાવારી તો દળ ટકાવારી છે એટલે એને ઇંગ્લિશમાં કેવું હોય તો આપણે કહેવાય વેઇટ બાય વેઇટ શું વચાશે આને W એટલે વેઇટ ઓબ્લિક એટલે બાય અને પાછું W તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હોવી જોઈએ કે ભાઈ દળ ટકાવારી કોને કહેવાય તો ટકાવારી છે એટલે એ તરત જ તમને ખબર પડી જાય કે ભાઈ ટકા છે એ શેમાંથી ગણવામાં આવે 100માંથી ગણવામાં આવે અને દળ ટકાવારી કીધું છે તો દળ ટકાવારીનો મિનિંગ શું થાય તો કે એની અંદર દ્રાવ્ય અને દ્રાવક તો દ્રાવ્ય અને દ્રાવ્ય અને દ્રાવણ તો દ્રાવ્ય અને દ્રાવણ છે એ શેની અંદર આપણે લેશું તો એ શેની અંદર લેશું દળની અંદર લેશું તો આપણે એ દળ ટકાવારી છે તો એ દળ ટકાવારી આપણે જેનું સૂત્ર છે તો એ સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખાય તો દળ ટકાવારી છે એનું સૂત્ર આપણે જોઈએ દળ ટકાવારી તો દળ ટકાવારી ઇક્વલ ટુ શું લખી શકાશે તો દળ ટકાવારી ઇક્વલ ટુ લખી શકાશે એ દ્રાવણમાં ઘટકનું દળ તો દ્રાવણમાં ઘટકનું દળ અથવા તો આપણે સરળતાથી સમજવું હોય તો દ્રાવ્યનું વજન શેની અંદર લેવાનું આપણે ગ્રામમાં તો દ્રાવ્યનું વજન છે એ ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન તો દ્રાવણનું વજન છે એ પણ શેની અંદર લેવાનું ગ્રામમાં
અને ટકાવારી કીધું છે એટલે શું આવશે તો ગુણ્યા છે ગુણ્યા શું આવશે 100 તો વિદ્યાર્થી મિત્રો આ આપણું છે દળ ટકાવારી છે દળ ટકાવારીનું સૂત્ર તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ લેવું હોય તો ઉદાહરણની અંદર છે એ આપણે સમજીએ તો બધાને ખબર જ છે હું તમને એમ કહું 10% વેઇટ બાય વેઇટ 10% વેઇટ બાય વેઇટ ગ્લુકોઝનું જલીય દ્રાવણ શેનું ગ્લુકોઝનું જલીય દ્રાવણ તો ગ્લુકોઝનું જલીય દ્રાવણનો અર્થ શું થાય ગ્લુકોઝનું જલીય દ્રાવણ એટલે હવે જો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે 10% વેઇટ બાય વેઇટ આપેલું છે તો 10% વેઇટ બાય વેઇટ આપેલું છે એટલે એનો મતલબ શું થાય તો આપણે આગળ સૂત્ર જોયું દળ ટકાવારી ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન છે એ ગ્રામમાં ગુણ્યા 100 એટલે સિમ્પલ સીધું જ છે કે ભાઈ 10% વેઇટ બાય વેઇટ ગ્લુકોઝનું જલીય દ્રાવણ એટલે એનો અર્થ શું થાય તો એનો અર્થ છે એ સીધો જ છે કે ભાઈ 100 ગ્રામ ગ્લુકોઝનું દ્રાવણ 100 ગ્રામ ગ્લુકોઝના દ્રાવણમાં 10 ગ્રામ છે 10 ગ્રામ ગ્લુકોઝ 90 ગ્રામ છે 90 ગ્રામ પાણીમાં છે પાણીમાં શું કર્યું છે તો 90 ગ્રામ છે પાણીમાં દ્રાવ્ય કરેલ છે તો એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો કે તમારી પાસે 100 ગ્રામ છે એ ગ્લુકોઝનું દ્રાવણ છે પણ કેટલા ટકા છે 10% તો 100 ગ્રામ ગ્લુકોઝનું દ્રાવણ હોય તો આપણે કેટલા ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કરવો પડે તો કેટલા ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કરવો પડે તો 90 ગ્રામ પાણીની અંદર 10 ગ્રામ ગ્લુકોઝ તમે દ્રાવ્ય કરો એટલે ટોટલ છે એ દ્રાવણનું વજન કેટલું થાય તો ટોટલ છે એ દ્રાવણનું વજન કેટલું થશે 100 ગ્રામ હવે જુઓ ધારો કે આને આ જ દાખલાની અંદર આપણે છે એ પર્સેન્ટેજ શોધવા છે ગ્લુકોઝના તો એની અંદર સીધું જ છે તમને ખબર છે ગ્લુકોઝ છે એ શું છે દ્રાવ્ય અને જ્યારે પાણી છે એ શું છે દ્રાવક તો ધારો કે આ જ દાખલાની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો W/W ઇક્વલ ટુ આપણે સૂત્ર જોયું તો ઇક્વલ ટુ જે સૂત્ર છે તો એ સૂત્રની વાત કરીએ તો દ્રાવ્યનું વજન તો દ્રાવ્યનું વજન તમને ખબર છે ગ્લુકોઝ કેટલું છે 10 છેદમાં કેટલું છે દ્રાવકનું દ્રાવણનું તો દ્રાવણનું કેટલું છે 100 તો દ્રાવણ છે એ દ્રાવણનું કેટલું છે 100 ગુણ્યા તો ગુણ્યા છે એ શું થશે 100 એટલે જો 100 કેન્સલ એટલે શું મળશે આપને 10% વેઇટ બાય વેઇટ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 10% ગ્લુકોઝનું જલીય દ્રાવણ છે એ જલીય દ્રાવણ તમારે બનાવવું હોય તો એનો મિનિંગ એમ છે કે 10 ગ્રામ ગ્લુકોઝને 90 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરો તો બનતા દ્રાવણની દળ ટકાવારી છે એ દળ ટકાવારી કેટલી મળશે આપને તો 10% છે એ વેઇટ બાય વેઇટ મળશે તો વિદ્યાર્થી મિત્રો કે આ જે આપણો એકમ છે તો એ એકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો આ જે એકમ છે એ એકમનો ઉપયોગ આપણે દળ ટકાવારી એકમનો ઉપયોગ ઔદ્યોગિક રીતે છે એ ઔદ્યોગિક રીતે રાસાયણિક અનુપ્રયોગોમાં ઉપયોગી એટલે કે આપણે પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરતા હોય ત્યાં ઉપયોગી છે અને જો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભાઈ બજારની અંદર રોજિંદા જીવનની અંદર આ એકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો બજારું બ્લીચિંગ દ્રાવણ છે તો એ બ્લીચિંગ દ્રાવણ આપણે લેવા જઈએ તો 3.62% કેટલા ટકા 3.62% છે એ 62% તમને સોડિયમ હાઇપોક્લોરાઇટ તો સોડિયમ હાઇપોક્લોરાઇટ છે તો એ સોડિયમ હાઇપોક્લોરાઇટનું દ્રાવણ છે એ બજારની અંદર મળે છે અને એની અંદર સોડિયમ હાઇપોક્લોરાઇટ છે એ 3.62% છે એ પાણીમાં છે એ પાણીમાં ધરાવે છે તો એનો મિનિંગ શું થાય તો જો તમે 100 છે એ 100 ગ્રામ છે એ તમે શું કરશો કે 100 ગ્રામ સોડિયમ હાઇપોક્લોરાઇટનું દ્રાવણ લેશો તો એની અંદર છે એ સોડિયમ હાઇપોક્લોરાઇટનું વજન કેટલું હશે 100 ગ્રામમાંથી તો 100 ગ્રામમાંથી હશે 3.62 ગ્રામ અને બાકીનું છે એ શું હશે તો બાકીનું છે એ શું હશે વિદ્યાર્થી મિત્રો તો બાકીનું છે એ પાણી હશે તો આપણે આ પહેલો એકમ જોયો કે ભાઈ દળ ટકાવારી તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે દળ ટકાવારી તો એક તો દળ ટકાવારીનું આપણે જે સૂત્ર ભણ્યા તે તો સૂત્ર આ આપણે જોયું તો એ ખાસ આગળ દાખલાઓની અંદર ઉપયોગી આવશે કે ભાઈ દળ ટકાવારી એટલે શું થશે દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100 તો આ આપણું સૂત્ર છે
અને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આ એકમનો ઉપયોગ કરવાનો હોય ત્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને છે એ શેની અંદર લેવાના છે તો વજનની અંદર છે એ આપણે માપવાના છે તો આ એકમ છે એ આપણે આવડવો જોઈએ હાલો ત્યાર પછી આપણે દળ ટકાવારી આના જેવો જ એકમ છે તો દળ ટકાવારી છે એ એકમ આપણે જોવો હોય તો દળ ટકાવારી એકમ છે એ આના જેવો જ છે હાલો ત્યાર પછીનો બીજો એકમ આપણે જોઈએ તો બીજો એકમ છે દળ ટકાવારી જોયું આપણે ત્યાર પછીનો એકમ છે કદ ટકાવારી તો ત્યાર પછીના એકમની વાત કરીએ આપણે કદ ટકાવારી તો એને આપણે કઈ રીતે લખાશે તો એને આપણે લખાશે વોલ્યુમ બાય વોલ્યુમ તો વોલ્યુમ બાય વોલ્યુમ એટલે વી બાય વી તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જો આપને દળ ટકાવારી એકમ આવડે તો આ પણ એકમ છે એ આપને આવડે ઓલાની અંદર છે એ આપણે દ્રાવ્ય અને દ્રાવક છે એ વજનની અંદર લેતા હતા આની અંદર આપણે શું લેશું વી એટલે વોલ્યુમ વોલ્યુમ એટલે શું થાય કદ તો આની અંદર છે એ આપણે દ્રાવ્ય અને દ્રાવક છે એ બંને કેવા હોય પ્રવાહી હોય તો પ્રવાહી હોય તો એ આપણે માપવા હોય તો એ આપણે શેની અંદર માપશું તો પ્રવાહી છે એ આપણે માપવા હોય તો એ આપણે કદ એનું માપી શકાય તો એના ઉપરથી જેમ આપણે સૂત્ર દળ ટકાવારીનું જોયું એવી જ રીતે આપણે હવે સૂત્ર કોનું આવડવું જોઈએ કદ ટકાવારી તો કદ ટકાવારીનું સૂત્ર આપણે લખવું હોય કદ ટકાવારી તો કદ ટકાવારી ઇક્વલ ટુ અથવા એને આવી રીતે શોર્ટમાં લખાય વી બાય વી ઇક્વલ ટુ તો હવે જ્યાં આપણે દ્રાવ્યનું વજન લખતા હતા તો એની જગ્યાએ આપણે શું કરી નાખવાનું છે દ્રાવ્યનું કદ તો દ્રાવ્યનું કદ શેની અંદર મેજર કરવાનું ધારો કે આપણે એમએલમાં લઈએ તો એની અંદર અહીંયા દ્રાવણનું કદ છે તો એ દ્રાવણનું કદ પણ શેની અંદર લેવાનું એમએલમાં લેવાનું ગુણ્યા છે એ ગુણ્યા આપણે શું કરવાનું તો ગુણ્યા આપણે કરશું સો તો આ જે આપણે છે એ મળ્યું તો એ કોનું સૂત્ર મળ્યું કદ ટકાવારીનું તો એની અંદર પણ આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે 10% તો 10% છે એ આપણે શું કરવું છે તો 10% છે એ ઇથેનોલ છે એ ઇથેનોલનું આપણે દ્રાવણ છે એ બનાવવું છે તો 10% છે એ 10% ઇથેનોલનું 10% ઇથેનોલનું જલીય દ્રાવણ તો 10% ઇથેનોલનું જલીય દ્રાવણ આપણે બનાવવું હોય તો કેવી રીતે બનાવશું અથવા તો આપણે એમ કહીએ કે 10% ઇથેનોલનું જલીય દ્રાવણનો અર્થ તો એનો અર્થ શું થાય તો હું તમને જે 10% ઇથેનોલનું જલીય દ્રાવણ બનાવવું હોય તો એનો અર્થ શું થશે તો એ અર્થ આપને ખબર હોવી જોઈએ કે 10 mL ઇથેનોલ છે એ 10 mL ઇથેનોલ કેટલા એમએલ 10 mL ઇથેનોલ તો 10 mL છે એ 10 mL ઇથેનોલ છે એ પાણીમાં ઓગાળવાનો છે તો 10 mL ઇથેનોલ પાણીમાં ઓગાળી અને દ્રાવણનું કુલ કદ તો અને દ્રાવણનું છે એ દ્રાવણનું કુલ કદ કેટલા એમએલ થવું જોઈએ 100 mL થાય 100 mL થાય તો તે દ્રાવણની કદ ટકાવારી તો કદ ટકાવારી કેટલી થાય તો કદ ટકાવારી કેટલી થશે 10% વેઇટ બાય વેઇટ તો વિદ્યાર્થી મિત્રો સીધું જ છે કે 10 mL છે એ તમે ઇથેનોલ લ્યો અને એને પાણીમાં ઓગાળી અને દ્રાવણનું કુલ કદ કેટલું કરવાનું છે તો કુલ કદ કેટલું કરવાનું છે 100 mL કરવાનું છે 100 mL પાણી લઈને એમાં પાછું 10 mL છે ઇથેનોલ નથી ઉમેરવાનું તો એ ટકાવારી છે એ શું થાય બદલી જશે જો તમારે આની અંદર છે આપણે આ દાખલો સમજવો હોય કે ભાઈ 10% છે એ 10% ઇથેનોલનું જલીય દ્રાવણ છે તો આની અંદર તમારે કદ ટકાવારી શોધવી હોય તો આ સૂત્રની અંદર તમે કિંમત મૂકી દો તો તમને જે શું મળી જશે કદ ટકાવારી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે છે એ દ્રાવણની અભિવ્યક્તિ કોની અંદર કરવામાં આવે કે જે દ્રાવ્ય અને દ્રાવક છે એ બંને કેવા હોય તો દ્રાવ્ય અને દ્રાવક છે એ બંને પ્રવાહી હોય તો એના માટે આપણે આ એકમનો ઉપયોગ કરવો છે તો જો ઇથેનોલ છે એ શું છે તો ઇથેનોલ છે એ પ્રવાહી છે
અને જ્યારે પાણી છે એ પણ શું છે પ્રવાહી છે તો તમને બધાને ખબર છે પ્રવાહી પ્રવાહી હોય તો આની અંદર વેઇટ બાય વેઇટ નો ઉપયોગ ન થાય આની અંદર છે એ આપણે શું શોધવું પડે કદ ટકાવારી શોધવી પડે તો કદ ટકાવારી શોધવા માટે આપણે આ સાંદ્રતાનો છે એકમનો ઉપયોગ કરશું તો વિદ્યાર્થી મિત્રો આપને ટેક્સ્ટબુક ની અંદર હજી એક બીજું ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે આપણે બજારની અંદર છે એ બજારની અંદર વ્યવહારુ ઉદાહરણ જોઈએ તો 35% છે એ 35% વેઇટ બાય વેઇટ તો 35% વેઇટ બાય વેઇટ ઇથિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલ તો વેઇટ બાય વેઇટ છે ઇથિલિન ગ્લાયકોલ નું દ્રાવણ છે જે પ્રતિહિમ પ્રતિહિમ એટલે ઠંડુ અને તે દ્રાવણ નો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો તે દ્રાવણ નો ઉપયોગ આપણે કાર જે છે તો ફોર વ્હીલ એટલે કાર કારની અંદર છે એ કારમાં આપણે રેડિએટર છે એ રેડિએટરની અંદર છે એ ઉપયોગ કરવામાં આવે છે તો કારમાં છે એ કારમાં એન્જિનના છે એન્જિનના શીતક તરીકે તો એ શીતક તરીકે આ દ્રાવણનો છે એ ઉપયોગ કરવામાં આવે છે અને તે પ્રતિહિમ પાણીનું ઠાર બિંદુ તો એ ઠાર બિંદુ શું કરે છે તો ઠાર બિંદુમાં છે એ ઘટાડો કરે છે ઠાર બિંદુ કોને કહેવાય ઠાર બિંદુમાં સૂકા ઘટાડો થયો તો આ બધું આપણે છે એ આગળ છે એનો અભ્યાસ કરવાનો છે અત્યારે ખાલી તમને પ્રાથમિક માહિતી આપી દઉં તો એ ઠાર બિંદુ ઘટાડી અને કેટલું કરે છે તો 255.4 કેલ્વિન જો આમને તમે સેલ્સિયસમાં ફેરવશો તો શું આવશે તો માઇનસ છે એ 17.6 તો 17.6 સેલ્સિયસ આવશે એટલે તમને બધાને ખબર છે પાણી હોય તો પાણીનું ઠાર બિંદુ તો ઠાર બિંદુ છે એ તમને ખબર હોવી જોઈએ પાણીનું ઠાર બિંદુ કેટલું થાય તો પાણીનું ઠાર બિંદુ કેટલું થાય 273.13 કેલ્વિન તો તમને બધાને ખબર છે પાણી છે એ 0 અંશ સેલ્સિયસ તાપમાને શું થાય બરફ બનવાની શરૂઆત થાય એટલે એનું ઠાર બિંદુ છે એ શું કહેવાય 273.13 કેલ્વિન તો હવે જો આપણે જે 35% વેઇટ બાય વેઇટ ઇથિલિન ગ્લાયકોલ લીધું તો એનું છે એ ઠાર બિંદુ કેટલું થયું તો ઠાર બિંદુ જો ઘટાડો આવ્યો 255.4 કેલ્વિન થયું એટલે એ કેટલું થશે માઇનસ છે એ માઇનસ સેલ્સિયસની અંદર 17.6 સેલ્સિયસ થશે એટલે એ આપણા છે એ ફોરવ્હીલની અંદર છે એ કારની અંદર છે એ શું કરશે તો કારની અંદર છે એ આપણું જે એન્જિન છે એ એન્જિનને શું કરશે ઠંડુ છે એ ઠંડુ રાખશે તો વિદ્યાર્થી મિત્રો આપણો આ બીજો એકમ છે તો બીજો એકમ આપણે જોયું કદ ટકાવારી હાલો ત્યાર પછી આપણે ત્રીજા એકમની વાત કરીએ તો ત્રીજા એકમની અંદર વાત કરીએ હાલો તો ત્રીજો એકમ છે દળ કદ ટકાવારી તો આપણો ત્રીજો એકમ છે દળ કદ ટકાવારી તો ત્રીજો એકમ આપણો થશે દળ કદ ટકાવારી એને આપણે ઇંગ્લિશની અંદર લખવું હોય તો વેઇટ બાય વોલ્યુમ તો આને વચ્ચે ઇંગ્લિશમાં આવી રીતે વેઇટ બાય વોલ્યુમ તો જો એની અંદર દળ લેવાનું છે અને કદ લેવાનું છે તો દ્રાવ્યનું વજન છે તો દ્રાવ્યનું વજન એટલે કે દ્રાવ્યનું આપણે શું લીધું તો દ્રાવ્યનું આપણે દળ લીધું અને દ્રાવણ છે તો એ દ્રાવણનું આપણે શું લઈએ તો દ્રાવણનું આપણે શું લઈએ કદ લઈએ તો આ એકમનો આપણે કેવી રીતે ઉપયોગ કરશું તો એની પણ આપણે વાત કરીએ ટેક્સ્ટબુકની અંદર છે એ સૂત્ર નથી આપ્યું પણ જો આપણે સૂત્ર એનું બનાવવું હોય દળ કદ ટકાવારી તો એનું સૂત્ર છે એ આપણે લખવું હોય તો શું લખાય દળ કદ ટકાવારી એટલે ઇક્વલ ટુ શું થશે તો ઇક્વલ ટુ શું થશે દ્રાવ્યનું વજન છે એ વજન ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ જો ડબલ્યુ એટલે દ્રાવ્યનું વજન લીધું અને વી એટલે કદ એટલે દ્રાવણનું છે એ દ્રાવણનું શું થશે કદ એ શેમાં લેવાનું એમએલમાં અને ટકાવારી છે એટલે શું કરવાનું ગુણ્યા 100 તો વિદ્યાર્થી મિત્રો આ દળ કદ ટકાવારી છે તો દળ કદ ટકાવારી છે તો એની અંદર છે આપણે ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવવું હોય તો એ ગ્લુકોઝનું જલીય દ્રાવણ બનાવવું હોય તો તમને બધાને ખબર છે કે એક ઉદાહરણ આપું તમને ખાંડનું જલીય દ્રાવણ શેની વાત કરીએ આપણે ખાંડનું જલીય દ્રાવણ તો એની અંદર હું તમને એમ કહું કે ભાઈ 10% છે એ 10% વેઇટ બાય વોલ્યુમ એટલે શું થાય દળ કદથી ટકાવારી તો વેઇટ બાય વોલ્યુમ
खाननु जलीय द्रावण 10% वेट बाय वॉल्यूम नो अर्थ, तो आनो अर्थ શું થાય? तो जो કેટલા ટકા આપ્યા છે? 10% આપ્યા છે, તો 10% આપેલા હોય તો 10 ગ્રામ તમારે શું લેવાનું? ખાંડ લેવાની, તો જો 10 ગ્રામ ખાંડ લેવાની છે, અહીંયા પેલાની જેમ નથી કરવાનું, તો પેલાની અંદર આપણે એવું કહેતા હતા કે ભાઈ 10 ગ્રામ ખાંડ લ્યો, 90 ગ્રામ છે એ શું લ્યો? પાણી લ્યો, અને જે દ્રાવણ બને તો એ શું મળશે? 10% વેટ બાય વેટ બનશે, પણ એવો મીનિંગ તમે અહીંયા નહીં કરી શકો, કારણ કે તમને ખબર છે કે દ્રાવણનું અહીંયા છે એ શું લેવાનું છે? કદ લેવાનું છે, તો 10 ગ્રામ તમારે જો બીકરની અંદર તમને હું સમજાવું કે એક બીકર લેવાનું, બીકરની અંદર તમે અહીંયા 5 ગ્રામ છે એ શું કર્યું? 5 ગ્રામ ખાંડનો છે એ વજન કરી અને તમે બીકર છે એ બીકરની અંદર તમે લીધું. હવે તમે એની અંદર શું કરો છો? તો એની અંદર તમે ધીમે 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 પાણી ઉમેરતા જાઓ અને ખાંડને દ્રાવ્ય કરતા જાઓ. અહીંયા બીકરની અંદર ધારો કે અહીંયા આપણે છે એરો છે બીકરની અંદર કે અહીંયા 100 ml છે, તો 100 ml જ્યારે થઈ જાય દ્રાવણનું કુલ કદ અહીંયા સુધી ભરાઈ જાય 100 ml, તો આનો મિનિંગ છે એ શું થાય? તો આનો મિનિંગ શું થાય? 10% વેટ બાય વોલ્યુમ ગ્લુકોઝનું દ્રાવણ. બે વસ્તુ અલગ અલગ છે, ઓલું પણ સાથે સાથે અહીંયા આકૃતિ દ્વારા સમજાવી દઉં કે ભાઈ વેટ બાય વેટ કોને કહેવાય. તો એ વેટ બાય વેટની આપણે વાત કરવી હોય તો અહીંયા 10 ગ્રામ છે એ શું લેવાનું તમારે? તો અહીંયા 10 ગ્રામ છે એ ખાંડ લીધી તમે, ગ્લુકોઝ લીધું, તો 10 ગ્રામ છે એ આપણે અહીંયા ગ્લુકોઝ લીધું. હવે એની અંદર તમારે શું કરવાનું છે? તો 10 ગ્રામ છે એ 10 ગ્રામ આપણે શું લઈએ? તો 10 ગ્રામ છે બીકર ફરતી આપણે દોરીએ અહીંયા, હાલો આની અંદર છે એ આપણે શું કરીએ? તો અહીંયા 10 ગ્રામ છે એ શું લીધું આપણે? તો 10 ગ્રામ છે એ ગ્લુકોઝ લીધું. તો 10 ગ્રામ છે એ આપણે અહીંયા ગ્લુકોઝ લીધું. હવે જો એની અંદર આપણે શું કર્યું? 10 ગ્રામ ગ્લુકોઝ લઈને એની અંદર ડાયરેક્ટ છે એ તમે 90 ગ્રામ પાણીનો વજન કરી નાખો. 90 ગ્રામ પાણી એટલે એ આપણે 90 ગ્રામ પાણી છે એ કરી નાખ્યું, એટલે આ જે દ્રાવણ બન્યું, તો આ દ્રાવણને આપણે કેવું હોય? તો શું કહેવાય? 10% વેટ બાય વેટ દ્રાવણ બન્યું, એટલે વેટ બાય વેટ અને વેટ બાય વોલ્યુમ બે છે એ આ એકમની અંદર છે એ શું છે? તફાવત છે. તો એ તફાવત આપને ખબર હોવી જોઈએ, એટલે એની અંદર 10% વાળી એટલે કે શું થાય? તો એ પણ આપણે ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે. 100 ml દ્રાવણમાં જો 10% વાળીની વ્યાખ્યા આપવી હોય તો 10% વાળીની વ્યાખ્યા શું થાય? 100 ml દ્રાવણમાં ઓગાળેલ, 100 ml દ્રાવણમાં ઓગાળેલ, 100 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યનું દળ, 100 ml દ્રાવણમાં ઓગાળેલ દ્રાવ્યનું દળ, તો આ એની શું છે? વ્યાખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ એકમનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો આ એકમનો ઉપયોગ છે ઔષધ નિર્માણ એટલે ફાર્મસીની અંદર. શેની અંદર કરવામાં આવે છે? ઔષધ નિર્માણની અંદર. તો જે આપણે ટેબ્લેટ છે અથવા તો ફાર્મસી કોઈ પણ દવા લઈએ, તો ફાર્મસીની અંદર છે 10% વાળીનો છે એ શું કરવામાં આવે છે? ઉપયોગ છે એ ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, 3 છે એ 3 આપણે આ જે છે એ યુનિટ જોયા, તો 3 યુનિટની અંદર છે એ આપણે પહેલું જોયું દળથી ટકાવારી, બીજું જોયું કદથી ટકાવારી, અને ત્રીજો એકમ જોયો દળ કદ ટકાવારી. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર છે એ લેક્ચરની અંદર 3 છે એ 3 આપણે એકમ છે એ એકમ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. આવતા લેક્ચરની અંદર છે એ પાર્ટ્સ પર મિલિયન, મોલ અંશ અને મોલારિટી અને મોલાલિટી, અને એના સાથે છે એના સંબંધિત દાખલાઓ છે એ દાખલાઓની પણ આપણે વાત કરીશું. તો આજે આ 3 એકમ છે એ 3 એકમ કમ્પ્લીટ કરી નાખજો, એટલે આવતા લેક્ચરની અંદર બીજા એકમ છે એ કમ્પ્લીટ કરશું.